કોરોના મહામારી વચ્ચે અનેક પરિવારો અને સમાજની આર્થિક સ્થિતિ પર અસરો જોવા મળી રહી છે, ત્યારે આવા સંજોગોમાં આર્થિક રીતે પરિવાર અને સમાજો ભાંગી ન પડે માટે સાચો પાટીદાર સમાજની કેટલીક સંસ્થાઓ દ્વારા સરકારની કોરોના ગાઈડલાઇનને અનુસરીને માત્ર 1 રૂપિયામાં વરકન્યાના લગ્ન કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિસનગર ખાતે આવેલ 700 સમાજના વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા કોરોના સમયે સમાજના અનેક પરિવારો આર્થિક સંક્રમણ અનુભવતા હોવાને લઈ તેમના સંતાનોના લગ્ન વિલંબિત ન થાય અને યોગ્ય ઉંમરે સમાજના યુવક યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય તે માટે માત્ર 1 રૂપિયામાં લગ્ન કરી આપવાનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે આયોજકો દ્વારા 1 રૂપિયો ટોકન આપી રજીસ્ટ્રેશન કરાવનાર યુવક યુવતીના પરિવારને લગ્નમાં જમણવાર, ચોરી, મંડપ, ભેટ સોગાદ સહિતની આયોજન કરી આપવામાં આવશે. તેમજ અહીં ટોકન પદ્ધતિથી લગ્નનું રજીસ્ટ્રેશન કરાવનાર પરિવારો લગ્ન સર કે તેમના ઘરે પણ વરઘોડો, રાજગરબા કે પછી સત્કાર સમારોહનું આયોજન નહીં કરે. આમ આ સામાજિક સંગઠનો દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડલાઇનને અનુસરીને સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઇઝરના ઉપયોગ સાથે સમાજને મદદરૂપ બનવા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિગ્નેશ પટેલ, ZSTV, વિસનગર. જે આપણે જે અત્યારે કોરોની મહામારી ચાલી રહી છે એમાં જે આયોજન કર્યું છે તો વાડી કરે છે જે 50-50 માણસોનું આયોજન કર્યું છે. અને કોરોના મહામારીમાં જેમ કે અત્યારે બધાના ધંધા પાણી આ તે ગણો અને આપણે સારી એવું 700 સમાજે આપણને અહીંયા આયોજન કરીને આપ્યું છે અને અહીંયા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને માસ્ક સાથે વિધિવત જેમ કે આયોજન કરાયું છે એ બાબતમાં શું કહેશો? 700 સમાજ તરફથી અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ કરવામાં આવેલું છે, જેથી કરીને બીજા બી જોડાય એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારા આજે જે મેરેજ થઈ રહ્યા છે એ બાબતમાં શું કહેશો? મેરેજ અહીંયા સારું આયોજન કરવામાં આવેલું છે એટલા માટે અમે બી જોડાયેલા છે અને બીજા બી અહીંયા જોડાય એના માટે. હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે તે સંદર્ભમાં તમારું શું કહેવું છે? જે અત્યારે હાલ એ સંદર્ભમાં તમારા મેરેજ થઈ રહ્યા છે એ બાબતે અત્યારે એકચ્યુઅલી આ કોરોના મહામારી ચાલી રહી છે એમાં જો આ સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ સૌથી બેસ્ટ આયોજન છે. અને મારો એવો મંતવ્ય છે કે અત્યારે આ લોકો વરઘોડા, રાસ ગરબા અને એ બધું જે કરી રહ્યા છે એ ખોટો પૈસાનો અને વેસ્ટ છે એમ. તો મારી સમાજને એ અપીલ છે કે આવા કાર્યોમાં જોડાય એમ અને બધા સાથ અને સહકાર આપે.